भावनगर महानगरपालिका ने 10 करोड़ मां छेतरी। प्रजाना पैसा थी कॉन्ट्राक्टरे करी मौज। एक वर्ष मां ज डामर ना ओगलता रोड नो कौभांड। ब्लैकलिस्ट थयेल कंपनी ने रातोरात व्हाइट लिस्ट करी शासक पक्ष। वेरो भरी ने प्रजा लूटाई अने कॉन्ट्राक्टर आनंद करे। शासक पक्ष बधु जाने अने चुप रहे। मत माटे हाथ जोड़नार पक्ष अंते प्रजा ने जोड़ावे छे हाथ। जुओ विटकोस न्यूज नो खास अहवाल। भावनगर महानगर पालिका द्वारा भ्रष्टाचारोनी गाथा वर्णवीए तो कदाच कलाको जती रहे तेवा छेल्ला 25 वर्ष मां रहेल शासक पक्ष भाजप द्वारा अनेक गैरनीतिओ बहार आवी छे अने पाछी भीनी संकेलाई जाय छे एटले के प्रजा ने छेतरे छे। यूनिवर्सल कंपनी द्वारा करोड़ों नो भ्रष्टाचार करायो काम पण नबळू थयुं ते अनुसंधाने शासक पक्षना अभय चौहान द्वारा कंपनी ने ब्लेकलिस्ट कराई ते त्यार बाद एक ज वर्ष मां आ कंपनी ने पाछी व्हाइट लिस्ट कराई अने सारी होवानो ठराव जनरल सभाई करी तेने फायदो करायो छे। शासक पक्षना ज एक महिला कॉर्पोरेटर चूंटणी पहला तेमां गैरनीति थई होय अने ते बाबते अभय चौहाणनी चूंटणी समये ज टिकिट फाइनल थती न होय त्यारे तेवी बाबत तेणे विटकोस न्यूज ने फोन पर आपेली। अंदाजे 20 लाख करता वधारे चूंटणी फंडना नामे लेवाय होय तेवो आक्षेप કરવામાં આવ્યો છે તેથી તેમને ટિકિટ પણ નથી અપાઈ। રોડ ના કામો માં પકડાતા ને પછી બ્લેકલિસ્ટ માં મૂકવામાં આવ્યા અને પછી ત્યારથી એને જીવનભાઈ ને માથાકૂટ થઈ હતી એને જીવનભાઈ અભયભાઈ વિરોધ કર્યો હતો એટલે તો એની ટિકિટ ફાઇનલ નતા થવા દીધું। અચ્છા અચ્છા એટલે એને બ્લેકલિસ્ટ નો વ્હાઈટ લિસ્ટ કર્યો ને બ્લેકલિસ્ટ માંથી વ્હાઈટ માં ને બ્લેકલિસ્ટ માંથી કાઢ નાખ્યો હમણાં કાઢ નાખ્યો ને એ પછી બોર્ડ માં લીધું તું। હા લીધું તું એને પાછું એજન્સી ને કામ આપવા માટે હકીકત માં સેટિંગ થઈ ગયું હતું। બરોબર કેટલું અંદાજે આપડે આવ્યું વાતલીક નો થાય મને કાલે મેસેજ મળ્યા એમાં એવું છે હું તમને નામ આપું પણ તમે એને આનંદનગર માં એને બધું કાલ મને ખુલ્લા દિલે વાત કરી મને જોજો કે વાત લીક નો થાય આવ્યો કે ડ્રેનેજ ને ખાસ મુલાકાત આજથી 4 મહિના થી આ થઈ ગયું છે મંજૂર થઈ ગયું બે હમણાં આવી મળી ગયા એને મહિનો થઈ ગયો તો 8 દિવસો બી ડ્રેનેજ ની લાઈનો બાઈનો કઈ નતું અત્યારે બધે આ લોકો ભાજપ વાળા એ બાજુ નીકળે છે ને નંદનવન માં તે ટાઈમ કે છે તમે તો ડ્રેનેજ નું કેતા ડ્રેનેજ ક્યાં આવી કાલે રાતો રાત બધા પાઈપો ના તે અંદર ભૂંગળા ની ઉતાર કરી નાખે બોલો રાતો રાત ભૂંગળા ઉતરવા હા રાતે ભૂંગળા ઉતરાઈ જાય જોઈ સોસાયટી લાઈન મૂકવા માંડ્યા છે ત્યાં મત લેવા માટે બરોબર બરોબર કામ તો શરૂ થવાનું જ નથી એટલે અમને 2-3 મહિના બરોબર 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 કેટલી ગેરરીતિ છે કોર્પોરેશન ની તો કલ્પના થી નહીં કેટલું કેટલું પંકજસિંહ ને કાપી નાખે ને માટે હા એટલે એટલે જ કે પંકજભાઈ ને પંકજસિંહ ખાલી ખુરશી ઉપર બેઠા હતા 10 રૂપિયા પંકજસિંહ મળતા હતા 90 રૂપિયા આ બધા લઈ લેતા 10% એના 90% ના હા અને ઘનશ્યામ જોશી બધું એનું સેટિંગ સેક્રેટરી મારાથી માંગી કોઈ કમાણા નથી બરોબર છે કોઈ એટલે કોઈ લેવા વાળા કળથિયા આગળ વહીવટ કર્યો એ તો હકીકત છે હા 100% ફાઇનલ થઈ ગયું બધાને ખબર છે આ વાત બરોબર
પાર્ટી માં ખબર છે ને મનસુખભાઈ ઉદી વાત એટલે એટલે તો એને રાજીનામું આપ્યું એટલે રાજીનામું પક્ષ માંથી એટલે રાજીનામું એટલે ગયું તું રાજીનામું બરોબર બરોબર નાટક હતું બધું નાટક હતું બરોબર બરોબર હા મેં બદનામી મનસુખભાઈ મળી આવી હતી એટલે આ બધું બરોબર તાત્કાલિક રાતો રાત મનભાઈ આવી નવું કરી દે અને રેગ્યુલાઇઝ કર્યું એમાં એક એક મકાન માં એક એક લાખ ઉપર ને બે બે અઢી અઢી લાખ ભરવાના આવ્યા સીધો ત્યાં પાછળ પણ બાર મુકાઈ ટ્રાન્સફર ફી રાજ્ય સરકારે આમ કર્યું હવે અમે 40-45 સોસાયટી માં બ્લોક પાણી ને બધું નખાયું 37 માં તો પ્રાઇવેટ કંપની માં આપડે પર્સનલી નો એસ્ટિમેટ કઢાવીએ છીએ એમાંથી 30% ફેર પડે છે એટલે પ્રજાના જ પૈસે પ્રજાને ઓલું કરવાનું છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જનરલ સભામાં કળથિયા કંપનીના ગ્રુપની ડામરના કામ કરતી કંપનીને બ્લેકલિસ્ટ માંથી વ્હાઇટલિસ્ટ કરવામાં આવી અને કાળા કામ કર્યા હોય તેના પર ચૂનો ઢોળી સ્વચ્છ હોવાનો દાવો કરાય છે અને તેવું સમર્થન રોડ વિભાગના અધિકારી એમડી મકવાણા કહી રહ્યા છે કે આમને આમ ભ્રષ્ટાચાર વગર થયું ન હોય તે ચોક્કસ સમજી શકાય તેવું તેઓ કહે છે. કળથિયા છે અને રોડ વિભાગમાં ખરાબ કામ હતું તો બ્લેકલિસ્ટ કર્યો અને ડિપોઝિટ પાછી આપી દીધી. ડિપોઝિટ નથી હતી, ખાલી વ્હાઇટ લિસ્ટ કર્યા એટલું. ડિપોઝિટ નથી હતી, બ્લેકલિસ્ટ કરેલો એટલે વ્હાઇટ લિસ્ટ કર્યો. બ્લેકલિસ્ટ માંથી એટલે સારો છે એવું કીધું. ખરાબ પેલા ખરાબ હતો, ઉપર ચૂનો પેલા એને ઓલો કાળો કલર માર્યો હતો ને હવે ચૂનો ટોપ્યો. ચૂનો પેલા 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 ડામર માં ડીઝલ કે કેરોસીન નાખ્યું હતું એટલે બ્લેકલિસ્ટ કર્યું. હવે આવા ચૂનો નાખીને વ્હાઇટ કર્યું. વ્હાઇટ કર્યું બરોબર. એટલે એને માટે પછી કઈ આમનામ તો થયું જ ન હોય ને. એ મનમાં ખબર ચૂંટણી આવે છે એટલે આમનામ તો થાય જ નહીં ને. હવે એ તો કઈ મને ખબર ન હોય, બાકી ના શું હોય તો હોય ને, એવું માનો છો ને. એટલે આમનામ તો કોઈ કઈ બ્લેક લિસ્ટ હોય કઈ વ્હાઇટ લિસ્ટ થોડો રહે બરોબર ને. ભાવનગર મહાનગરપાલિકામાં રોડના કામકાજમાં કૃપા કન્સ્ટ્રક્શન દ્વારા બેંક ગેરંટી આપવા માટે અંદાજે 50 લાખ જેટલા સર્ટી 10% લેખે ડિપોઝિટ કરવાના હોય ને તેઓએ 9.72 કરોડના કામ મેળવ્યા અને આ સમગ્ર પ્રક્રિયા ભાવનગર મહાનગરપાલિકાના સીકે એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર, એકાઉન્ટ ઓફિસર, ઓડિટરની રૂબરૂમાં ખોલવામાં આવે છે. આરટીજીએસ દ્વારા બેંક દ્વારા આ ગેરંટી મંગાવવામાં આવતી હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વગર અગાઉ બ્લેકલિસ્ટ માંથી રાતોરાત વ્હાઇટલિસ્ટ કંપનીના બીજા નામે કામ અપાઈ જાય છે અને તે 9 કરોડથી વધુનું કામ પૂર્ણ પણ કરે છે ત્યારે તંત્ર દ્વારા માત્ર નવા ભરતી થયેલ જુનિયર એન્જિનિયરને એડવિઝનમાં ફરિયાદી બનાવી કેસને પાંગળો કરવાના પ્રયત્નો કરે છે અને આ તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. અને આ સમગ્ર બાબતે મહાનગરપાલિકાના પૂર્વ મેયર, જેઓએ ભ્રષ્ટાચાર રાખવા ન દીધો તેથી શાસક પક્ષ દ્વારા અધવચ્ચેથી તેમનું મેયર પદેથી રાજીનામું અપાયું હતું અને તેઓ સાંભળો શું કહે છે આ બાબતે. તાજેતરમાં રોડ ભાવનગર મહાનગરપાલિકામાં રોડ વિભાગમાં થયેલું એક કૌભાંડ કે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ મોટી બેંક ગેરંટી અને એ પણ ખોટી આપવામાં આવેલ છે. એવું તો સમજણ જ નથી પડતી કે જ્યારે આટલા મોટા કરોડોના કામ કરવાના હોય ત્યારે બેંક ગેરંટી લેતી વખતે અધિકારીઓ કોઈ પણ તપાસ કે એની ખરાઈ કે એની ચકાસણી કર્યા વગર કઈ રીતે એક્સેપ્ટ કરે છે. જ્યારે આજે એવી ફરજ પડી કે આ એક નાના કર્મચારીને મોકલીને પોલીસ ફરિયાદ કરાવવી પડી કોર્પોરેશન દ્વારા, આ વસ્તુઓ એટલે કે કોર્પોરેશનમાં આવા રોજ રોજ આવા કંઈક ને કંઈક બનાવો બનતા હોય છે જેમાં રોડ વિભાગમાં અને આ બધા વિભાગ અમુક વિભાગોમાં કાયમિક આવા મોટા મોટા ગેરરીતિઓ જોવા મળતી હોય છે અને
હંમેશા એમાં અંદરથી અને બહારથી બધેથી લોકોની સંડોવણી જોવા મળે છે. બ્લેકલિસ્ટ થયેલા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો પણ ફરીથી ટેન્ડર ભરે તો પણ કર્મચારીઓ એને અટકાવતા નથી, અને આ એવો જ કોઈ દાખલો છે કે જેમાં બ્લેકલિસ્ટ થયેલા કર્મચારી કોન્ટ્રાક્ટરે બીજા નામથી ટેન્ડર ભર્યું અને એ પણ ખોટી બોગસ બેંક ગેરંટી આપીને. તો આ તકે એવું મને લાગે છે કે જ્યારે પણ આ રીતની બેંક ગેરંટીઓ લેવામાં આવે છે અથવા તો આવો કોઈ પણ પ્રોસેસ થતી હોય છે ત્યારે અધિકારીઓમાં બીજા અને ત્રીજા વર્ગને તો આપણે છોડીએ કે જેને કદાચ જવાબદારી ન હોય, પણ જ્યારે કમિશનર સુધી આ બધું જ આટલા કરોડોના કામ માટે બધી પરમિશન લેવા માટે ફાઇલો જતી હોય તો કેમ કંઈ જોવામાં આવતું નથી? અલગ અલગ કક્ષાએથી જોઈએ તો કાર્યપાલક ઇજનેરથી લઈને સિટી એન્જિનિયર અને કમિશનર આ બધા જ ડિપાર્ટમેન્ટમાં આની ખરાઈની તપાસ વારંવાર ફાઇલ જ્યારે આવતી હોય તો એક સ્થળેથી તો થવી જોઈએ ને, આવી ગેરરીતિઓ કઈ રીતે ચલાવી લેવાય? આ ઉપરાંત અન્ય રીતે જોઈએ તો પણ બેંક પણ જ્યારે બેંકે પણ આ બાબતમાં પગલાં લેવા જોઈએ જે હજુ સુધી શરૂઆત થયેલી નથી અથવા તો બેંકે પણ એ બાબતમાં કોઈ તપાસ કરી નથી. ત્રીજા કે ચોથા વર્ગનો સુપરવાઇઝર આ બાબતે ફરિયાદ કરવા જાય અને એ પણ કોઈ ઓથોરિટી ન હોવા છતાં એ ખબર કમિશનરને પણ એટલી સમજણ પડવી જોઈએ કે આમાં ખરેખર કોણ ચેઇન છે અથવા કોણ લિંકમાં આવ્યું છે અને આવી ગેરરીતિઓ વારંવાર કરે છે, અને આવું જ્યારે મોટું ફ્રોડ 9 કરોડ જેવું બેંક ગેરંટી આપવામાં આવી છે આરએલ પટેલ દ્વારા અથવા કળથિયા દ્વારા, તો એ ચોક્કસથી તપાસ માંગી લે છે અને તાત્કાલિક આમાં ઊંડાણમાં ઉતરી અને કોર્પોરેશન અને પ્રજાના હિતમાં આવું જેણે પણ કૃત્ય કર્યું છે એને અટકાવી અને એને બ્લેકલિસ્ટ જાહેર કરવું જોઈએ. ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર જયપ્રકાશ શિવહરે દ્વારા કહેવાયું હતું કે તમે ટેક્સનો 1 રૂપિયો આપો તો હું તમને 2 રૂપિયા ઉમેરી 3 રૂપિયાનું કામ કરી દેખાડીશ, પરંતુ આ રીતે ભ્રષ્ટાચાર કરી શાસક પક્ષ દ્વારા નબળું કામકાજ કરવામાં આવે, એટલે કે પ્રજાના પૈસે કોન્ટ્રાક્ટરને શાસક પક્ષ દ્વારા મજા કરાવવામાં આવે, ત્યારે મહાનગરપાલિકાના રોડ વિભાગના અધિકારી એમડી મકવાણા ફરિયાદ નોંધાવી અને જાણે મોટો મીર માર્યો હોય તેવો દાવો કરે છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ બ્લેકલિસ્ટ કરેલા કળથિયા કંપની એને જનરલ સભામાં વ્હાઇટલિસ્ટ કર્યા ત્યારબાદ એની બોગસ એફડી ઉપકડાણી છે, આ બાબત શું કાર્યવાહી કરવામાં આવી? અત્યારે જે આ બોગસ પેલી બેંક ગેરંટીઓ પકડાયેલ છે આ કૃપા કન્સ્ટ્રક્શન છે. કૃપા કન્સ્ટ્રક્શનના આર એલ પટેલ કળથિયા એમની આ છે બધી બોગસ, અને એના બાબતે જે કંઈ આ વસ્તુ ધ્યાનમાં આવેલી છે કે આવી બોગસ ગેરંટીઓ આપેલી છે એ બાબતે બેંકમાં તપાસ કરાવવામાં આવેલી છે, અને તપાસ કરાવ્યા પછી બેંક દ્વારા એવી આપેલી ન હોવાનું જણાવતા કે ભાઈ આ બોગસ છે ખોટી છે જણાવતા પોલીસ એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ કરી છે. બીજી વાત છે કે આજે જે કુલ અંદાજે કેટલા કરોડની હશે ડિપોઝિટ? ડિપોઝિટ જે બેંક ગેરંટી છે એ 49 લાખ અંદાજિત 49 લાખ રૂપિયાની છે, અને એ જે કામો માટે આપેલી એ ટોટલ 9 કરોડ 73 લાખ અંદાજિત રકમના કામો છે. અગાઉ આપણે એમ કીધું એમ કે આ જે પાર્ટી છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવેલી જનરલ, ના એ આ પાર્ટીને નહીં કરવામાં આવેલી, તો એ બીજી પાર્ટી બીજી હતી, કંપની યુનિવર્સલ એજન્સી હતી જેને વ્હાઇટ લિસ્ટ કરેલી છે. એ પણ કળથિયાથી છે ને, એ તો તપાસ કરવી પડે. અલગ અલગ નામે એજન્સી ચલાવતા હોય હોય, એ બ્લેક લિસ્ટ થાય તો બીજી એજન્સી મૂકવી હોય શકે. હોય શકે અલગ કારણ કે બ્લેક લિસ્ટ તો 2-3 એજન્સી રાખે, એક થાય તો બીજું, એટલે અલગ એજન્સી હોઈ શકે, એમની જ હોઈ શકે, બધા અલગ હોય, અલગ પાર્ટનરો હોય, એજન્સી વાઇઝ પાર્ટનરો પણ અલગ અલગ હોય શકે. અને સર્વાનું મતે કે વ્હાઇટ લિસ્ટ કરવામાં લેવું, અહીંયા જનરલ બોર્ડ દ્વારા જ વ્હાઇટ લિસ્ટ કરવામાં આવે છે. ભાવનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો આવા બોગસ ડિપોઝિટ કૌભાંડ પકડાયા છે ત્યારે પૂર્વ નગરસેવક ભરતભાઈ કોટીલા ન્યાયી તપાસની માગણી કરે છે, અને આ કળથિયા ગ્રુપ દ્વારા અલગ અલગ નામે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત પીડબ્લ્યુડી વાડા તેમજ રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત સહિતના કામમાં આ રીતે ખોટી એફડી અને બેંક ગેરંટી આપી હશે તેની તપાસ થાય તો ખરેખર કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવી શકે, અને આ કંપની દ્વારા કરોડોની રોયલ્ટી ચોરી કર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.
ને જેની તપાસ થવી જરૂરી છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચૂંટણી પહેલા જનરલ સભામાં કળથિયા કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવેલી છે। ડામરના કામમાં ભ્રષ્ટાચાર કરેલો ભાજપના પૂર્વ જે તે સમયના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અભય ચૌહાણ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરાયેલો અને એ જ શાસક પક્ષ દ્વારા આ કોન્ટ્રાક્ટરને વળી ચૂનો નાખીને વ્હાઇટ લિસ્ટ કરવામાં આવ્યો। તેમાં કદાચ સર્વાનુમતે વ્હાઇટ લિસ્ટ કરવામાં આવ્યો એવી પણ એક વાત છે। એટલે બ્લેકલિસ્ટમાંથી કાઢી અને મોટી રકમ લીધી હોય એવું ભારતીય જનતા પાર્ટીના જે તે સમયના કોર્પોરેટરો કહે છે। એટલું જ નહીં, જવાબદાર અધિકારી મકવાણા પણ એવું કહે છે કે આમનામ તો આ વસ્તુ થયું ન હોય તેવું ચોક્કસ કબૂલું કરે છે અમારી સાથે ફોનમાં। તેવા સંજોગોમાં આજે આ જ કંપની દ્વારા દેના બેંકની બોગસ એફડીની મૂકી અને મોટા કોન્ટ્રાકો અંદાજે 50 કરોડના રાખેલા હોય અને આ અનુસંધાને આજે ભાવનગર મહાનગરપાલિકાના અધિકારી દ્વારા ફરિયાદ લખાવવામાં આવી છે। એ પણ નાના એવા ચોથા વર્ગના સુપરવાઇઝર દ્વારા ફરિયાદ લખાવવામાં આવી છે। આ કેટલા જે વ્યાજબી છે તેવું ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ કોટીલાને પૂછીએ કે આ ખરેખર આમાં શું છે, આમાં ખરેખર કોને ફરિયાદ કરવી જોઈએ અને કોની સામે શું કાર્યવાહી કરવી જોઈએ? ભરતભાઈ, એટલે હકીકત એવી છે એમાં કે કોન્ટ્રાક્ટર જ્યારે પોતે ડિપોઝિટ ભરતો હોય અને એ ડિપોઝિટ પેટે જ્યારે બેંક ગેરંટી રજૂ કરતો હોય ત્યારે બેંક ગેરંટી સ્વીકારનાર અધિકારી કાર્યપાલક ઇજનેર છે અને સિટી એન્જિનિયર છે। એટલે જે વ્યક્તિ બેંક ગેરંટી સ્વીકારે એ ફરિયાદ કરી શકે એમ। આ જે ભાઈ વિજયભાઈ હસ્તક જે ફરિયાદ કરી છે એ મને એમ લાગે છે કે નવા જ આવેલા, હમણાં જ એકાદ બે મહિનામાં આવેલા સુપરવાઇઝર કક્ષાના અધિકારી છે, એમને કોઈ એવો અધિકાર હોતો નથી કારણ કે એ સ્વીકારતા નથી। જે ડોક્યુમેન્ટ સ્વીકારે એને ફરિયાદનો પેલો અધિકાર હોવો જોઈએ એવું માનું છું। બીજું આ જે ગેરંટી થઈ છે, દાખલા તરીકે કૃપા કન્સ્ટ્રક્શન સામે બોગસ સર્ટિની છે, અગાઉ બ્લેકલિસ્ટમાંથી વ્હાઇટ લિસ્ટ કર્યા તો એ પણ એની એ જ પાર્ટી છે પણ નામ અલગ છે, તો શું ખરેખર કોન્ટ્રાક્ટરો બે ત્રણ નામે એજન્સી ચલાવતો એક બ્લેકલિસ્ટ થાય તો બીજામાં ટેન્ડર ભરી શકે એવું ખરું? એટલે એવું બનતું હોય છે કે કોન્ટ્રાક્ટર એક બાબતમાં ગેરરીતિથી પકડાય તો પોતાનો ધંધો બંધ ન થાય એટલે બીજા નામે અથવા બીજાની એજન્સીના નામે પણ પોતે કામ ચલાવતો હોય છે। આમાં એવું પણ બન્યું હોય કે પોતે કોઈ એકમાં પટેલ અટક રાખી હોય, એકમાં કળથિયા રાખી હોય, એવું બને અને એ નામે એ કામ ચલાવ્યું હોય એવું હું માનું છું। પણ બ્લેકલિસ્ટ, યુનિવર્સલ એજન્સીને બ્લેકલિસ્ટ કરેલી અને એ દરમિયાન એ જ કોન્ટ્રાક્ટર હોવાનું મને ખાસ ખાતરી છે કે એ કૃપા કન્સ્ટ્રક્શનના નામે કામ એણે ચાલુ કર્યા હતા। આજે ખરેખર આ બાબત ખરેખર ફોજદારી કરી શું થવી જોઈએ? લાભ શું મળશે? આજે પ્રજાના પૈસાનો એક બાજુ કમિશનર સાહેબ ટેક્સ વસૂલ કરી અને એક પણ રૂપિયા ખોટા વ્યર્થ નહીં જાય એવી ખાતરી આપે છે, કેવા સંજોગોમાં આપશો કહો છો? હકીકત એવી છે કે રોડ વિભાગમાં ખરેખર આપણે 200 રૂપિયા ખર્ચ્યા છે રોડમાં અને આવી બોગસ એજન્સીઓ આવીને જ ઘણીવાર ભાવનગર મહાનગરપાલિકાની છાપ બગાડતી હોય છે અને આવી એજન્સીઓ છે જે પહેલેથી જ ખોટું કરવા ટેવાયેલી હોય, એ કંઈક ને કંઈક ખોટું કરતી જ હોય છે અને અધિકારીઓની કદાચ મીઠી નજર હોય કે ન હોય પણ આમાં કંઈક ખોટું થતું હોય અને અધિકારીઓને ન ખબર હોય એવું હું નથી માનતો એમ। અગાઉ ચૂંટણી પહેલાં પણ મોટો ફંડ લીધો એવી એક વાત છે, એના શાસક પક્ષના કોર્પોરેટર જ કહે છે, એ બાબત આપશો કે ભ્રષ્ટાચાર? એ બાબત હું જાણતો નથી પણ હકીકત તો એ છે કે જે માણસને બ્લેકલિસ્ટ કર્યો એના પુરાવા ઊભા થયા, એના ટેસ્ટિંગ રિપોર્ટ ખરાબ આવ્યા, એને માટેના બધા જ પુરાવાઓ એના નેગેટિવ હતા, પછીથી જ્યારે એ વ્હાઇટલિસ્ટ થયો ત્યારે કંઈક ને કંઈક કારણ તો હશે કે જેને કારણે લોકોને એમ કે ભાઈ જે કોઈ ઓથોરિટી છે એને કેવી રીતે લાગણી આવી થઈ? આ કંપની બહુ મોટી કંપની છે અને જે જિલ્લા પંચાયતમાં PWDમાં રાજકોટ કોર્પોરેશન સહિત રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ કામ રાખે છે, તો એવું માનવા શકાય કે બીજી બધી જગ્યાએ એમ તે બોગસ મૂકી હોય? મારે શકાય કરું? તપાસનો વિષય છે ખરેખર, જો મહાનગરપાલિકા ભાવનગર એટલી બધી સતર્ક રહેતી હોય, દાખલા તરીકે આ જે બેંક ગેરંટી છે એ તો ડાયરેક્ટ બેંકને કહીને કાર્યપાલક છે એ ઈમેલથી સ્વીકારતા હોય છે અને પછી ઓરિજિનલ ડોક્યુમેન્ટ કુરિયરથી મગાવતા હોય છે, ત્યારે આમાં આ કેસમાં કેમ એવું થયું? એટલે મને એમ લાગે છે કે કદાચ જો આની બાબતમાં તપાસ કરવામાં આવે તો RNB છે અને ગુજરાતની જ્યાં જ્યાં જે જે વિસ્તારમાં આ કંપની કામ કરતી હોય ત્યાં કાંઈક ને કાંઈક ખોટું થવાની સંભાવના નીકળે ખરી
જો તપાસ થાય તો હું એમાં ચોક્કસ માનું છું કે કંઈક આવાને જો કોર્પોરેશનમાં હોય તો બીજે હશે જ. ચોક્કસ કહી શકાય ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને નોટુથી નવરાવી, પૈસાથી નવરાવી અને બ્લેક લિસ્ટમાંથી વ્હાઇટ લિસ્ટ થઈ શકતા હોય એ માણસ બોગસ એફડી જો ડિપોઝિટ પેટે મૂકી શકે તો બીજા આ કંપની દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ કામ ચાલે છે ત્યાં પણ આ રીતે કર્યું હોય તે અંગે પણ તપાસ થાય તો ઘણું બધું બહાર નીકળે છે. શું આ બાબત આ ભ્રષ્ટાચારની તપાસ થશે કે નહીં તે તો હવે આવનારો સમય બતાવશે. પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.